देवभूमि જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી છે। વરસાદની પૂરી સંભાવના હોય એ ધ્યાને લેતા અને સવારના 6 થી અત્યાર સુધીમાં વાત કરીએ તો ખંભાળિયામાં મોડરેટ કહી શકાય એવો 44 મિલીમીટર વરસાદ 6 થી 12 વાગ્યા સુધીમાં પડ્યો છે। કલ્યાણપુરમાં 16 મિલીમીટર અને દ્વારકામાં 11 મિલીમીટર જેવો। પરંતુ અત્યારે જે વાતાવરણ છે અને આગાહી છે ભારે વરસાદની, એ સંજોગોમાં સૌએ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે ને આપણા ડેમ, ખાસ કરીને જે ગટકી ડેમ છે એ ઓલમોસ્ટ 80% જેવો ભરાણો છે। શેડા ભારતી 81% છે, ઘી સિંચાઈ 66% છે અને સોનમતી 61% છે। તો આમના હેઠવાસના જે ગામો છે એ ગટકી ડેમમાં સિદ્ધપુર, જામપર, ગુમથળ આ બંને કલ્યાણપુરના ગામો છે। એ જ રીતે શેઢા વાડતરીમાં કાનપુર શેરડી, ચપર, ચોર, માંગરિયા અને હરિપુર, તો આ તમામ લોકોએ નદીના પટમાં પ્રવાહ હોય, વરસાદને કારણે પૂરની શક્યતા હોય તો લોકોએ નદીના પટમાં કાંઠે અવર જવર નહીં કરવા વિનંતી છે। અને જ્યાં ડેમ તળાવ જે વરસાદને કારણે ભરાયેલા છે ત્યાં જવાનું ટાળવું જોઈએ। આ માટે સમગ્ર વહીવટીતંત્ર એલર્ટ છે। તમામ તાલુકામાં લાયઝન ઓફિસર, અમારા SDM, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને નગરપાલિકાનું તંત્ર સંપૂર્ણપણે આ માટે એલર્ટ છે। અને લો લાઈંગ એરિયામાં જ્યાં પણ પાણી ભરાવાની કેવી કોઈ શક્યતા છે એની માટે અગાઉથી જ આશ્રય સ્થાનો પણ આઈડેન્ટિફાય કરવામાં આવ્યા છે। લોકોને પણ ખાસ અપીલ છે કે જ્યારે આ પરિસ્થિતિ હોય ત્યારે નજીકના આશ્રય સ્થાને પહોંચે, ત્યાં પણ બધી વ્યવસ્થા છે, મારા ટીમ પણ એની માટે કાર્યરત છે। સરકારશ્રીએ આપણને અગમચેતીના ભાગરૂપે કે NDRFની ટીમ પણ ફાળવી છે, જે આપણે જામ રાવલ નગરપાલિકા ખાતે સ્ટેન્ડબાય છે। તો લોકોને પૂરી સાવચેતી રાખવાની જરૂર છે। ફરી ફરીને કહું છું કે ગભરાવાની જરૂર નથી, પણ સાવચેતી ખૂબ જ જરૂરી છે। અને જ્યાં પણ રોડ, ખાસ કરીને કોઝવે કે જ્યાં ઓવરટેપિંગ થતું હોય, ઉપરથી પાણી પસાર થતું હોય એવા વસ્તુમાં પણ વાહનથી કે ચાલીને મુસાફરી ટાળવી જોઈએ। અને બિનજરૂરી કોઈ જરૂર ન હોય તો મુસાફરી ટાળવી જોઈએ। અને જે જિલ્લા વહીવટીતંત્ર તરફથી આખી વ્યવસ્થા છે એમાં જરૂરી સહયોગ પણ આપવા વિનંતી છે। અને અમારા જિલ્લાના તાલુકાના કંટ્રોલ રૂમના નંબર કોઈ પણ જરૂર પડે તો એ અગાઉ પ્રસિદ્ધ પણ કર્યા છે, ફરીથી પણ આની સાથે પ્રસિદ્ધ પણ કરવામાં આવશે। તો સૌએ પૂરી કાળજી રાખવા ફરી ફરીને ખાસ અપીલ છે કે નીચાણવાળા વિસ્તાર જ્યાં ઓવરટોપિંગ થતું હોય એવા રોડ કોઝવે, નદી નાળા કે જ્યાંમાંથી પ્રવાહ પસાર થતો હોય પાણીનો, ડેમ કે તળાવ જ્યાં ભરાયેલા હોય તે જગ્યાએ જવાનું ટાળવા ખાસ વિનંતી છે। ધન્યવાદ।